સુધી મહત્વના સમાચારોથી શરૂઆત કરીએ. છત્તીસગઢના સુખમામામાં નક્સલીઓએ ફરી એક વખત સુરંગમાં વિસ્ફોટ કરી એન્ટી લેન્ડમાઇન વ્હીકલને ફૂંકી માર્યું છે. આ ઘટનામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના 9 જવાન શહીદ થયા છે, જ્યારે કેટલાક જવાન ઘાયલ થયા છે. સીઆરપીએફના અધિકારીઓએ જણાવ્યું છે કે જિલ્લાના કિસ્ટારામ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં નક્સલીઓએ સુરંગમાં વિસ્ફોટ કરી સીઆરપીએફની ગાડીને ઉડાવી દીધી, જેમાં 9 જવાન શહીદ થયા છે, જ્યારે કેટલાક જવાનો ઘાયલ થયા છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો હુમલા બાદ દુર્ઘટનાના સ્થળે પોલીસનો કાફલો પણ ખડકી દેવાશે. સુરંગ મારફતે વિસ્ફોટ કરવામાં આવ્યો છે. એન્ટી લેન્ડમાઇન દ્વારા વાહનને ફૂંકી મારવામાં આવ્યું છે, જે વાહનમાં સવાર 9 પોલીસ જવાનોએ શહીદી વહોરી છે. મહત્વના સમાચાર. સુખમામામાં નક્સલીઓ દ્વારા ફરી એક વખત હુમલો કરવામાં આવ્યો છે, જે હુમલામાં 9 જવાનો શહીદ થયા છે. સીઆરપીએફના હતા આ 9 જવાનો કે જે છત્તીસગઢના સુખમામા હુમલામાં શહીદ થયા છે. સુરંગ વિસ્ફોટ કરાતા એન્ટી લેન્ડમાઇન દ્વારા વાહનને ફૂંકી મારવામાં આવ્યું છે, જે વાહનમાં 9 સવાર જે સીઆરપીએફના જવાનો હતા તે શહીદ થયા છે.